ભુજ નજીક આવેલા ભુજોડી ગામે એક માથાભારે યુવકે દલિત યુવતીને છરીની અણીએ બળજબરીપૂર્વક ફિનાઇલ પીવડાવી દઈ હત્યા કરવાનો પ્રયાસ કરતા નાનકડા ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે। ઘટનાનું કારણ ફક્ત એટલું જ હતું કે પીડિત યુવતીની માતા આરોપી યુવકના માતા પિતા સામે થયેલા એક પોલીસ કેસમાં સાક્ષી બની હતી। ભુજોડીના વણકરવાસમાં રહેતી હિનાબેન મંગરિયા નામની 19 વર્ષીય યુવતી હાલ ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે। વાસુ રબારી નામના આરોપી યુવકે ગુરુવારે સાંજે 5 વાગે આ યુવતીને પરાણે ફિનાઇલ પીવડાવવા પ્રયાસ કર્યો હતો। ઘરના અન્ય સભ્યોની ગેરહાજરી વચ્ચે હિના નાહવા ગઈ ત્યારે તકનો લાભ લઈ આરોપી વાસુ રબારી વંડી ઠેકીને નાવણિયામાં ઘૂસ્યો હતો। હિનાને છરી બતાડી તેણે ફિનાઇલ પીવડાવ્યું હતું। જો કે હિનાએ બૂમાબૂમ કરી દેતા વાસુ રબારી નાસી છૂટ્યો હતો। વાસુએ હિનાની જાતિ અંગે અપશબ્દો પણ ઉચ્ચાર્યા હતા। પોલીસે આ કેસની ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી છે। નાવા ગઈ હતી ને તો છોકરાએ મને ફિનાઇલ પીરાવી નાખી। એ મને ધમકી આપતો હતો પહેલે, પછી આવીને મને ફિનાઇલ પીરાવી નાખી। તો આ છોકરીને દેખી ગયો કે નાવણીમાં ડરી ગઈ છે નાવા, તો ઉપરથી ફેંકીને છોકરીને ગલો પકડી લીધો। ગલો પકડીને એને છરી એના ગલામાંથી રાખી, છરી રાખી તો છરી પછી આ છોકરી ડરી ગઈ તો પછી છરી એની ખીચામાં રાખી દીધી। છરી ખીચામાં રાખી અને પછી એને ગલો પકડીને ફિનાઇલ પીરાવી નાખી। ફિનાઇલ પીરાવી દીધા ને પછી છોકરી રાડો પાડી તો લપણ માં તો ફિનાઇલ પડી ગઈ, છોકરો ઠેકીને બારે ભાગી ગયો। એ ઝઘડો હતો રબારીનો ને એની માસીનો ભાણેજો હતો ને, હરેશકારી નામ છે અમારા ભુજોડીમાં જ છે। તો એના સાક્ષીપુરામાં ગયા એટલે તમે કે સાક્ષીપુરામાં શું કામ આવ્યા કે, ને ઓર લોકોને 4 જણાને સાક્ષીપુરામાં લઈ ગયા હતા પોલીસવાળા। તો એને ત્રાસમાંથી કે તારા મા બાપુની ભેજતી હું કરીશ આવે, તો કાયમ દારૂ પીને આના માટે ખોટો થોડો ત્રાસ કરના 6 મહિનાથી વધારે ત્રાસ કર્યો। આ તરફ અંજારમાં જૂના ઝઘડાની અદાવતમાં 30 વર્ષના એક યુવક પર 3 આરોપીઓએ જીપ ચડાવી દઈ તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે। ફરિયાદી યુવક મહેન્દ્રસિંહ પરમારને હાલ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે। 3 આરોપીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે। આ મહિલા કે જેણે મહેન્દ્રસિંહ વિરુદ્ધ થોડાક સમય પૂર્વે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદીએ આપેલા ઉછીના 6 લાખ રૂપિયાની ઉઘરાણી આ ઝઘડાના મૂળમાં છે। ફરિયાદી મહેન્દ્રસિંહે તેના ઘરનો એક ઓરડો હાંસભાઈ ગઢવી નામની મહિલાને રહેવા ભાડા પર આપ્યો હતો। સમય જતાં બંને મકાન માલિક મહેન્દ્ર અને હાંસભાઈ વચ્ચે મૈત્રી સંબંધો વિકસ્યા હતા। દરમિયાન હાંસભાઈએ મહેન્દ્રસિંહ પાસેથી અનુ પટેલ નામના તેના એક મિત્રને 6 લાખ રૂપિયા ઉછીના અપાવ્યા હતા। મહેન્દ્રસિંહે ઉછીના નાણાંની ઉઘરાણી શરૂ કરતા હાંસભાઈ અને અનુ પટેલે નાણાં આપવાના બદલે ધાકધમકીઓ શરૂ કરી હતી। હાંસભાઈએ મહેન્દ્રસિંહ વિરુદ્ધ બળાત્કારની પણ ફરિયાદ નોંધાવી હતી। જો કે મહેન્દ્રસિંહ હાઈકોર્ટમાં ધરપકડ સામે સ્ટે ઓર્ડર લઈ આવતા ઉશ્કેરાયેલા આરોપીઓએ તેના પર જીપ ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો। મોટો મેન હતો, મેં એના ધર્મના ભાઈને 6 લાખ રૂપિયા આપ્યા હતા, બરાબર, એને મને એના ચેક પણ આપ્યા હતા 6 લાખના, પણ એના ભાઈએ ના પાડી દીધી એને ટાઈમે કે હું પૈસા નહીં આપું, તો એના પર મેં કેસ કર્યો, બરાબર। એના પછી તે મારા ઉપર બળાત્કારનો કેસ નહીં પાડે, 3 ટેનો કેસ કર્યો। સરપંચ પદે રહેલી પત્નીના ચરિત્ર અંગે શંકા રાખી તેની હત્યા કરવાના ઈરાદે તેના પર તલવારથી હુમલો કરનારા પતિને ભુજની સેશન્સ કોર્ટે 3 વર્ષની સખત કેદની સજા ફટકારી છે। નખત્રાણાના ભડલી ગામે ગત 23 નવેમ્બર 2012માં પતિએ પત્નીની હત્યા કરવા પ્રયાસ કર્યો હતો। આરોપી રવિગીરીના પત્ની જ્યોતિબેન ત્યારે ભડલીના સરપંચ પદે હતા। સરપંચ પત્નીના ચરિત્ર પર શંકા રાખીને રવિગીરીએ તેના પર તલવારથી હુમલો કર્યો હતો, જેમાં પત્નીને માથા પર અને બંને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ કેસમાં ભુજના અધિક સેશન્સ જજે આરોપી રવિગીરીને 3 વર્ષની કેદ ફટકારી છે। ફરિયાદી પક્ષ હત્યા કરવાનો ઈરાદો સાબિત કરવામાં નિષ્ફળ રહેતા કોર્ટે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ઈજા પહોંચાડવાની કલમ 326 અંતર્ગત આરોપીને સજા ફટકારી છે। તારીખ 23/11/2012ના રોજ સવારના 9:30ના સમયે ફરિયાદીબેન બાથરૂમમાં કપડાં ધોતા હતા ત્યારે આરોપીએ પાછળથી જઈ અને તલવારથી માથામાં તથા બંને હાથમાં ગંભીર ઈજા પહોંચાડેલી, જે સંબંધે ફરિયાદીએ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી અને આરોપી વિરુદ્ધ 307ના કામે
અધિક સેશન જજ સુથાર સાહેબની કોર્ટમાં કેસ ચાલેલો, જેમાં 22 જેટલા સાક્ષીઓ તપાસવામાં આવ્યા અને 24 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવેલ અને બંને પુરાવો પૂરો થતાં બંને પક્ષની દલીલો સાંભળી નામદાર અધિક સેશન જજ સાહેબે 326માં દોષિત ઠરાવેલા અને 3 વર્ષની સખત કેદની સજા તથા 15,000 રૂપિયા દંડ, જો દંડ ન ભરે તો 3 માસની વધુ સખત કેદની સજા પ્રમાણે. અને હવે બુલેટિનના અંતમાં ફરીથી એકવાર આજની હેડલાઇન્સ પર એક નજર. કાટમાળ કૌભાંડમાં સંડોવાયેલા જિલ્લાના પ્રાથમિક શિક્ષકો વિરુદ્ધના કેસ એસીબી પાછા ખેંચશે. ભુજમાં રેન્જ આઈજી મલિકે આપ્યો નિર્દેશ, ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત. કચ્છ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં બિનખેતીની 158 ફાઇલોને અપાઈ ઐતિહાસિક મંજૂરી, શાસક પક્ષના સભ્યે પૂરી વિપક્ષની ખોટ. કચ્છી યુવતીની જાસૂસી કાંડમાં પ્રદીપ શર્મા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર મધુ કિશ્વરની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા, સીઆરપીસી 202 હેઠળ કોર્ટ જાતે કરશે તપાસ. જૂની અદાવતમાં ભુજોડીની યુવતીને ગામના એક યુવકે છરીની અણીએ પરાણે પીવડાવ્યો ફિનાઇલ. અંજારમાં જૂના ઝઘડામાં યુવક પર જીપ ચડાવી દઈ હત્યાનો પ્રયાસ. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરીથી ઉપસ્થિત થઈશું આવતીકાલે વધુ સમાચારો સાથે. નમસ્કાર.